બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ઉદય કાનગર દ્વારા આવનારી લોકસભા ચૂંટણીના મુદ્દે પોતાની વાત અને રજૂઆત પણ કરી હતી. નરેન્દ્ર મોદીની હાલ કાર્યરત સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીઓ ગણાવી હતી, સાથે સાથે પરસોત્તમભાઈ રૂપાલા વિશે પણ વાતચીત કરી હતી, તેમજ આવનારી લોકસભા ચૂંટણી માટે વધુમાં વધુ મતદાન કરવા પણ અપીલ કરી હતી. આ અંગે ઉદય કાનગડે વધુ વિગતો જણાવી હતી. અહેવાલ દીપક રાઠોડ. કાશ્મીર એટલે લોકોને જેમ કે કાશ્મીર અને બીજું શું ફરવાનું સ્થળ એમ કે ત્યાં ફરી આવીને બસ મજા આવે અને અઠવાડિયે 10 દિવસ રોકાઈને પાછા આવી જાય. એ કાશ્મીર એ ભારત માતાનો મુગટ છે. મુગટ ભારતીય જનતા પાર્ટીના શ્યામા પ્રસાદ મુખર્જી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા પ્રથમ જનસંઘના, ત્યારથી ચાલતું આવતું આંદોલન અને આંદોલન કરતા ત્યારે અમારા વડીલો એમ કહેતા કે એક દેશ મેં દો નિશાન દો વિધાન દો સંવિધાન નહીં ચલેગે નહીં ચલેગે. એક દેશની અંદર બે સંવિધાન હોય બે નિશાન હોય બે વિધાન હોય નહીં ચલે. આંદોલન કરતા ત્યારે ઘણા લોકો મજાક ઉડાવતા અને કહેતા આંદોલન કરતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના માં મોદી સાહેબ આવી ગયા, એમને પણ આંદોલન કરેલું છે અને ત્યારે સૂત્રો પોકારતા અમે લોકો કે જહા હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, વો કશ્મીર જો હમારા હૈ વો સારે કા સારા. એટલે હજી પાક ઓક્યુપાય કાશ્મીર છે એ પણ ભારતનું છે, પણ આપના આશીર્વાદથી તમે જે એક મત આપ્યો ગુજરાતના બે પુનોતરા પુત્ર દિલ્હીમાં બેઠા છે, એક નરેન્દ્ર મોદી સાહેબ અને બીજા આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ. બધા કહેતા હતા કે 370 ની કલમને કોઈ હાથ અડાડશે તો લોહીની નદીઓ રેલાવાની છે, તોફાનો થઈ જશે, આખો દેશ ભડકે પડશે. આ પ્રકારની વાત કરવા વાળાને એવો જડબા તોડ જવાબ આપ્યો. આ તમારા એક મતની તાકાત છે કે 370 ની કલમ એક ઝાટકે કાઢી નાખી જેટલા